વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચોતરફ રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. જી ચોક્કસથી, વલસાડ ખાતે ગત રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને વલસાડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી છે. હાલ અમે ઉભા છે વલસાડના દાણાચાના વિસ્તારમાં. આપ જોઈ શકો છો જે રીતે વલસાડના દાણાચાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. જો કે વલસાડના અલગ અલગ વિસ્તારોમાં પણ આવી રીતે અવિરત વરસાદ પડવાને કારણે પાણી ભરવાની સમસ્યા સામે આવી છે. જે રીતે વલસાડનું ચિપ્પાર ગન્નારું, મોગરાળી ગન્નારું અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી છે, ત્યારે વાપીમાં પણ અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વાપીનું ગુંજન વિસ્તાર છે, ઝંડા ચોક વિસ્તાર છે, તે અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી હતી. તેને લઈને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અને વલસાડના જો મધુબન ડેમની જો વાત કરીએ તો મધુબન ડેમની સપાટી 72 મીટર જેટલી છે, તેની ભયજનક સપાટી 87 મીટર જેટલી છે. પણ મધુબન ડેમની 72 ઇંચની સપાટીથી વધુ પાણી વધતા 1.30 મીટર જેટલો મધુબન ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા. અને વરસાદ અવિરતપણે પડી રહ્યો અને મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી તેને લઈને વાપીના ઝંડા ચોક વિસ્તાર તથા ગુંજન વિસ્તારમાં પાણી ભરાયા હતા. જી